ભારત દ્વારા દુનિયાને અમૂલ્ય ભેટ એટલે યોગ. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પર વિશ્વ આખું યોગમય બન્યું. ધર્મ સરહદોના વાડા ઓળંગી યોગ આરોગ્યપ્રદ અને તણાવમુક્ત જીવનશૈલીનું ઉત્તમ માધ્યમ બન્યું છે. ત્યારે આવો જાણીએ યોગના મહાત્મય અને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશે. યોગ જીવન સે જબ જુડતા હૈ એક સહજ ક્રિયા બન જાતા હૈ તો વો પ્રતિપલ ઉસકા બેનિફિટ દેતા રહેતા હૈ ઓર ઇસલિયે યોગ સેલ્ફ કે લિયે જીતના જરૂરી હૈ જીતના ઉપયોગી હૈ જીતની તાકત દેતા હૈ ઉસકા વિસ્તાર સોસાયટી કો ભી ફાયદા કરતા હૈ. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગુજરાત, ભારત અને વિશ્વભરમાં ઉજવણી થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગર ખાતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના નડાબેટ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. ક્યાંક પાણીમાં, જહાજમાં તો ક્યાંક રણમાં ને સરહદ પર યોગ થયા. વિશ્વના ખૂણે ખૂણે પહોંચેલા ભારતના આ યોગનો લોકોના જીવનમાં કેવો પ્રભાવ છે, ચાલો તમને જણાવીએ. યોગ કરવાથી હું તો બીમારીઓથી મુક્ત થયો. જ્યારે હું 30-33 વર્ષનો હતો, બીમારીથી ઓછી સપડાયેલો હતો, અને અત્યારે 58 વર્ષ ઉપર, મતલબ 59 વર્ષ છે મારું. કદાચ હું 20 વર્ષનો હતો ત્યારે એનર્જી નહોતી, એ એનર્જી અત્યારે મારામાં છે. જ્યારે ઉઠું ત્યારે યોગ શરૂ કરવાનો, ખાવાનું કે બ્રશ કરવાનું બધું ભૂલીને, ક્યારેક 4 કલાક તો ક્યારેક 12 કલાક. રાતે 2 વાગે ઉઠી જાઉં, 2 વાગે શરૂ, 6 વાગે ઉઠું તો 6 વાગે યોગ શરૂ થયા. અને મને એટલું રિઝલ્ટ સરસ મળ્યું કે 6 મહિનામાં હું નોર્મલ વ્યક્તિ જેવો થઈ ગયો. અને પછી મેં ઘરની બહાર જઈને લોકોને યોગ કરાવવાનું શરૂ કર્યા કે હું સારો થયો યોગથી તો લોકો પણ થાય. યોગમાં જોડાણી, ત્યારે વેટ લોસના લીધે જોડાણી હતી, પણ એનાથી મને બીજા જે રોગ હતા ને બધા મને બહુ સારા થઈ ગયા. જે મને અસ્થમા હતો, સવારે સાંજે મને પંપ લેવો પડતો હતો, એકદમ છૂટી ગયો. અને જે સંધિવા કહેવાય ને કે જે કંઈક જોઈન્ટ, મને નાના નાના જોઈન્ટ હોય ને જોઈન્ટ બધા દુખતા હતા, એ એકદમ બધા સારા થઈ ગયા. એટલે અમે અત્યારે બધા બહેનોને યોગ કરાવીએ છીએ અને કરીએ છીએ. જ્યારે યોગ નથી કરતી ત્યારે મને એક હાથ બહુ દુખતો હતો, ડૉક્ટરે કીધેલું કે તમારા હાથમાં ઓપરેશન કરાવવું પડશે. અને તો પછી હું અહીંયા યોગમાં જોડાણી તો મને હાથ એકદમ મસ્ત થઈ ગયો. અને મારું વેટ હતું 90 કિલો, તો હું હાથ તો એક બાજુ પડ્યો રહ્યો, પણ મને વેટ ઓછું થવા માંડ્યું ને એટલે રોજ રોજ આવવા માંડી. 3 મહિના મારું 30 કિલો વેટ લોસ. આવનારી પેઢીઓ પણ યોગ શીખે તે માટે વાલીઓ પણ હવે જાગૃત છે. 2.5 વર્ષની દીકરી છે, એ પણ યોગા ફિલ્ડમાં આગળ જાય, તે નાનેથી જ એટલું સરસ યોગમાં આગળ વધી રહી છે, યોગા કરી રહી છે. હું પણ એવું ઈચ્છું છું કે હું કરું છું 8 વર્ષથી, મારી સાથે પણ કેટલા બધા લોકો જોડાયેલા છે, અને આ જ ફિલ્ડમાં ભવિષ્યમાં પણ અને નેશનલ સુધી મારી દીકરી રમવા જાય એવું ઈચ્છું છું. સવારથી જ અમે તેને યોગાની પ્રેક્ટિસ આપીએ છીએ, એ જમ્પિંગ કરે છે, સાથે સાયકલિંગ અને વધારેમાં વધારે યોગા કરે અને આગળ વધે એવી અમારી ઈચ્છા છે. યોગા અને ધ્યાન કરવાથી, રેગ્યુલર કરવાથી મારા જીવનમાં મેં ઘણા બધા પરિવર્તનો જોયા છે. જેમ કે મને ગુસ્સો આવતો હતો એ બિલકુલ બંધ થઈ ગયો. વિચાર, ડિસિઝન લેવાનો જે પાવર છે એ બહુ સરસ ઇમ્પ્રૂવ થયું છે. ક્રિએટિવિટી વધી છે. યોગા એટલે મન અને તમારા શ્વાસને અને તમારા શરીરને કઈ રીતે એક લયમાં લાવીને આપણે એના બેનિફિટ્સ લઈ શકીએ છીએ. યોગ દિવસ પર આપણે વધારેમાં વધારે લોકોને યોગા કરવા માટે પ્રેરિત કરીએ એવી મારી રિક્વેસ્ટ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબાર અને ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ.